गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, बुक बर्ड में आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छू। आज आपणे जोईए 16 जानुआरी 2021 ना रोज ना अति महत्वना प्रश्नों, तेम आपणे चर्चा करिए। ते पहला गईकाले जे आपणे क्वेश्चन पूछा था तेना राइट आंसर क्या छे ते आपणे जोईए। पेपर कार्विंग आर्ट में बनावेली अशोक चक्रनी कृति, जो कई कृति? अशोक चक्रनी कृति माटे यर ऑफ ध आर्टिस्ट तरीके नु जे सम्मान आपवामां आवे छे, अवॉर्ड आपवामां आवे छे, आ अवॉर्ड कोने आपवामां आव्यो छे? तो कीर्तिभाई खत्री, कीर्तिभाई खत्री ने अवॉर्ड आपवामां आव्यो हतो। कया जिल्लाना दीवडी गामे 822 वर्ष जूनी मूर्ति मळी आवी छे? 822 वर्ष जूनी मूर्ति मळी आवी छे ए दीवडी गाम छे। आ दीवडी गाम क्यां आवेलु छे? तो बनासकांठा जिल्लाना दाता तालुकामां दीवडी गाम छे। ત્યાંથી 822 વર્ષ જૂની એક મૂર્તિ, આ પ્રકારની આવી મૂર્તિ મળી આવી છે। ડીઆરડીઓ એ તાજેતરમાં 1 જાન્યુઆરી 2021 ના રોજ કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી? 63મો સ્થાપના દિવસ ઉજવ્યો છે। દર વર્ષે વિશ્વ બ્રેઇલ લિપિ દિવસ, તો વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 4 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે। આ હતા આપણા રાઈટ આન્સર। હવે જોઈએ આપણા કરંટ અફેર્સના ટોપિક જોઈએ। કયા રાજ્યની એસટી બસ નિગમને સૌથી સલામત બસ સેવાનો અવોર્ડ મળ્યો? એસટી સ્ટેટ ટ્રાન્સપોર્ટ, એસટી નું પૂરું નામ શું થશે? સ્ટેટ ટ્રાન્સપોર્ટ। આપણે આ સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી વિભાગ, આ નિગમ છે, આ નિગમને સૌથી સલામત બસ સેવાનો અવોર્ડ મળ્યો છે કયા રાજ્ય? તો આપણો આન્સર છે આપણા ગૌરવ બનતા ગુજરાત। આપણા ગુજરાતને આ કન્ટિન્યુ સતત ત્રીજી વખત અવોર્ડ મળ્યો છે। કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે સતત ત્રીજી વખત, આ ખાસ યાદ રાખજો, કેટલામી વખત? ત્રીજી વખત ગુજરાત એસટી કોર્પોરેશનને સૌથી સલામત બસ સેવાનો એવોર્ડ મળ્યો છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હીમાં એસટી નિગમને 18 જાન્યુઆરી 2021ના રોજ એવોર્ડ આપવામાં આવશે, એટલે કે ટ્રોફી આપવામાં આવશે, અને ઉપરાંત 2 લાખનો પુરસ્કાર પણ આપવામાં આવશે। આપણે એસટીનું તમે જોયું હશે એક સૂત્ર છે, સલામત સવારી, સલામત સવારી, એસટી અમારી, એસટી અમારી, આ પ્રકારનું એક તમે સૂત્ર જોયું હશે। ઘણી બધી જગ્યા પર આ પ્રકારનું તમે સૂત્ર જોવા મળ્યું હશે, સલામત સવારી, એસટી અમારી, વધુ બસ, સારી બસ, સ્વચ્છ બસ, આવા સૂત્રો પણ તમને જોવા મળ્યા છે। હવે જો એસટી નિગમને શું થયું છે કે રોજના ડેઇલી ડેઇલીના હિસાબમાં આપણે જોઈએ તો લગભગ લગભગ 34 લાખ કિલોમીટર, 34 લાખ કિલોમીટરનું પરિવહન કરે છે, અને એમાં 25 લાખ જેટલા મુસાફરોને એક સ્થળથી બીજા સ્થળ સુધી, એટલે કે મુસાફરોને આટલો લાભ મળે છે। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એમને પ્રતિ 1 લાખ કિલોમીટરે સલામત, સુરક્ષિત અને ઓછામાં ઓછા અકસ્માતથી પરિવહન સંચાલન કર્યું છે, અને 7500 લિફ્ટ વખત આ સર્વિસની કક્ષામાં અવોર્ડ એમને પ્રાપ્ત કર્યો છે। એટલે કે જો 1 લાખ કિલોમીટર ચાલે છે, 1 લાખ કિલોમીટર પ્રતિ 1 લાખ કિલોમીટર કેટલા અકસ્માત થાય છે? તો આપણા ગુજરાત જે એસટી છે, જીએસઆરટી છે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, તો એમણે સૌથી ઓછો અકસ્માત થયું છે 0.06, એટલે કે 1 લાખ કિલોમીટર ચાલે ત્યારે 0.06 અકસ્માત થયા છે। હવે તમે હિસાબ કરી લો, જો કે છેલ્લા 10 વર્ષનો હિસાબ કરીએ તો 2019-20 સુધીમાં આ પ્રમાણ હતું એ 0.11 હતું, અકસ્માત દર કેટલો હતો? 0.11, પરંતુ હવે એનો નવો દર જે આવ્યો છે, એટલે કે છેલ્લા 3 વર્ષથી આપણે અવોર્ડ મેળવ્યો છે, 0.06 અકસ્માત રેશિયો બન્યો છે, એટલે કે ઘણો બધો આપણે ડિફરન્સ લાવી ચૂક્યા છે। અને 0.06 એટલે કે 1 લાખ કિલોમીટર પ્રતિ 1 લાખ કિલોમીટર બસ ચાલે ત્યારે 0.06 અકસ્માત થયા છે એવું સાબિત થયું, અને એના લીધે આપણા ગુજરાતને અવોર્ડ મળ્યો છે। કયા દેશની મહિલા ક્રિકેટર T20માં સૌથી ઝડપી સદી ફટકારી? મહિલા ક્રિકેટર છે કે જેમણે T20માં સૌથી ઝડપી સદી ફટકારી છે, તો આપણો આન્સર છે ન્યુઝીલેન્ડ। ન્યુઝીલેન્ડની આ ટીમ, એટલે કે આ એક મહિલા ક્રિકેટર, એમણે સૌથી ઝડપી સદી ફટકારી છે। તાજેતરમાં ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડેવાઈ, અહીંયા સ્પેલિંગ તમે જોઈ લેવો, સોફી ડેવાઈ એમણે T20માં 36 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે। કેટલા બોલમાં? તો 36 બોલમાં, 36 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે। T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારોની આ મહિલા ક્રિકેટર બની છે, એમણે 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે।
આ પહેલા વર્ષ 2010માં વેસ્ટ ઇન્ડિઝની ડ્રાઇન્ડા ડોટી કે જેમણે દક્ષિણ આફ્રિકા સામે 38 બોલમાં સદી ફટકારી હતી. સોફી ડિવાય એમને કેટલા બોલમાં? તો 36 બોલમાં સદી ફટકારી છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ડાઇન્ડા ડોટી એમણે 38 બોલમાં સદી ફટકારી હતી. આ એનો રેકોર્ડ તૂટ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ગ્રેસ હેરિસન એમણે વિમેન્સ બિગ બેશ લીગ એમના બ્રિસ્બન હિટમાં રમતી વખતે 42 બોલમાં સદી ફટકારી હતી. જો એકે 36 બોલમાં, એકે 38 બોલમાં, એકે 42 બોલમાં આ સદી ફટકારી છે. આ જે મહિલા ક્રિકેટર છે એમણે 9 સિક્સરો કરી હતી અને 9 ચોગ્ગા માર્યા હતા. અને આ રીતે એમણે સૌથી સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ કર્યું હતું. જો કે એને શરૂઆતના 21 બોલમાં 50 રન મેળવ્યા હતા અને ત્યાર પછીના 14 બોલમાં એમણે 50 રન પૂરા કર્યા હતા. એટલે પહેલા જે 50 રન બનાવ્યા એ 21 બોલમાં કર્યા હતા અને ત્યાર પછીની થોડી રફતાર વધી ગઈ, સ્પીડ વધી ગઈ, એટલે કે પછીના 50 રન છે એ 14 બોલમાં રન એણે, એટલે કે 50 અને 50 100 રન એમણે પૂરા કર્યા હતા. સોફી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સુપર સ્પેસમાં વેલિંગ્ટન બ્લેઝ ટીમની કેપ્ટન છે અને તેમણે ટોયાગો સ્પાર્સ એમની સામે 38 બોલમાં અંડ 108 રન બનાવ્યા. T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલના એમના દ્વારા બનાવવામાં આવ્યો છે. અને વર્ષ 2013ની આઈપીએલમાં તેમણે 30 બોલમાં સદી ફટકારી હતી. કેટલા બોલમાં? 30 બોલમાં સદી ફટકારી હતી. 30 બોલ અને 100 રન ફટકાર્યા હતા એમણે. કોને? તો ગેલ ક્રિસ. અને ત્યારબાદ ગેલે એમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે પુણે વોરિયર્સ સામે 66 બોલમાં 175 રન બનાવ્યા હતા. સોફી ન્યુઝીલેન્ડમાં સૌથી ઝડપી T20 આ સદી ફટકારા, એટલે કે એ મહિલામાં પણ કરી અને પુરુષમાં પણ કરી, એ રીતે આ પ્રથમ એવી ખેલાડી બની ગઈ છે ન્યુઝીલેન્ડની ટીમમાં. તેમણે પુરુષ ટીમના ટીમ સિફેટનો પણ રેકોર્ડ તોડ્યો છે. ટીમ સિફોર્ટ એમણે વર્ષ 2017માં નોર્ધન ડિસ્ટ્રિક્ટમાં સામે રન એના માટે રમતી વખતે ઓકલેન્ડ સામે માઉન્ટ ગુઈમાં 40 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે મહિલા છે એમણે 36 બોલમાં સદી ફટકારી છે. 36 બોલમાં સદી ફટકારી. અને પુરુષ ટીમનો કેટલો રેકોર્ડ છે? 40 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ છે પુરુષનો. તાજેતરમાં ટુરિઝમ અવોર્ડ 2020માં બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત અવોર્ડ તરીકે કયા શહેરની પસંદગી કરવામાં આવી? જો અહીંયા હવે અવોર્ડ વિશે વાત કરીએ ગુજરાતમાં ટુરિઝમ અવોર્ડ બાબતે 2020ના, તો અહીંયા ક્વેશ્ચન એ પૂછ્યું છે બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન અવોર્ડ, તો એના માટે આપણો આન્સર છે પાલિતાણા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે, ચલો હવે ગિફ્ટનું પૂરું નામ શું થશે એ તમારે લખવાનું છે. ગિફ્ટનું પૂરું નામ શું થશે એ તમારે કમેન્ટમાં આન્સર લખવાનું છે. ગિફ્ટ સિટીનું પૂરું નામ શું થાય છે એ તમારે આન્સર કરવાનું છે. ગિફ્ટ સિટી ખાતે આયોજિત ટુરિઝમ અવોર્ડ 2020ની સિઝન 4માં આ અલગ અલગ કેટેગરીમાં 7 જેટલા અવોર્ડ એનાયત કર્યા હતા. આ 7 અવોર્ડ કયા કયા છે એ આપણે જોઈએ. પાલિતાણા ધામ. પાલિતાણા ક્યાં આવેલું છે? પાલિતાણા જિલ્લો ભાવનગર. પાલિતાણામાં જૈન લોકો સૌથી વધુ મંદિરો પાલિતાણા ખાતે આવેલા છે. જૈન દેરાસર અને પાલિતાણા ખાતે જ શેત્રુંજય ડુંગર પણ છે અને શેત્રુંજય નદી પણ છે, ડેમ. પાલિતાણા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત તરીકેનો અવોર્ડ આપવામાં આવ્યો છે પાલિતાણાને. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને બેસ્ટ બીચ ઓફ ગુજરાત અને સોમનાથ મંદિર એમને બેસ્ટ પિલિગ્રીમેજ ઓફ ગુજરાત તરીકેનો અવોર્ડ આપ્યો છે. આ સાથે 7 કેટેગરી ખાસ યાદ રાખજો. એમાં પણ ખાસ કરીને પાલિતાણા, દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ અને સોમનાથ મંદિર એ આપણા માટે ખાસ મહત્વનું છે. મોઢેરનો સૂર્ય મંદિર એ તો આપણને યાદ રહેશે. આ સૂર્ય મંદિર બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત તરીકેનો અવોર્ડ એમને મેળવ્યો છે. પદ્મશ્રી પિયુષ પાંડે એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યો છે. અને લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવ્યું છે? તો વડોદરા ખાતે. સૌથી વધુ મહેલ ધરાવતું સિટી એટલે કયું સિટી થશે? વડોદરા. સૌથી વધુ મહેલો કયા જિલ્લામાં આવેલા છે?
जिल्लो पूछो हो तो जिल्लो क्या ऑप्शन, कच्छ, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। लक्ष्मी विलास पैलेस ने हेरिटेज पैलेस और लॉकडाउन दरमियान 1 लाख जिला मुसाफरों ने निशुल्क एमने वतन में पहुंचाड़ो माटे अक्षर ट्रावेल्स एमने नोबल इनिशिएटिव इन पेंडेमिक अवार्ड थी नवाजवामां आव्या छे। आ खास अपने माटे याद रखो, मोढेरानुं सूर्य मंदिर, त्यारबाद पालीताणा, पालीताणा क्या आवेलुं छे, भावनगर जिल्लामां देवभूमि द्वारकानो शिवराजपुर बीच अने सोमनाथ मंदिर, ए आ चार वस्तु अपने माटे कम्पलसरी याद राखवानुं रहेशे। SIHM बेस्ट होटल मैनेजमेंट इंस्टीट्यूट ऑफ गुजरात नो अवार्ड ए मुख्यमंत्री हस्ते एनायत करवामां आव्यो छे। ज्यारे सरकार अन्य जे टूरिस्ट प्लेस छे, जेवी रीते स्टेच्यू ऑफ यूनिटी छे, सफेद रण, સાસણગીરમાં જંગલ સફારી ઉપરાંત હવે સીમા દર્શન પણ અહીંયા શરૂ કરવામાં આવશે। સીમા દર્શન ક્યાં શરૂ કરવામાં આવશે? નડાબેટ। નડાબેટ ક્યાં આવેલું છે? બનાસકાંઠા। જો કે બનાસકાંઠા અને વચ્ચે કચ્છનો રણ તો છે જ, પરંતુ ત્યાંથી ડાયરેક્ટ જ કચ્છની બોર્ડર, આપણને પાકિસ્તાનની બોર્ડર દેખાય આવે છે, એટલે આપણે નડાબેટ ખાતેથી બોર્ડર દર્શન પણ અહીંયાથી થઈ શકશે। કચ્છ કાર્નિવલ અથવા તો ધોરડો ખાતે જે કચ્છ કાર્નિવલ યોજાય છે, આ સરસ મજાનું આ આયોજન પણ ત્યાં કરવામાં આવશે। એટલે આ જે પણ એટલા જે ટુરિસ્ટ પ્લેસ છે, એવા ટુરિસ્ટ પ્લેસને હવે વિકસાવવામાં વધારે મદદરૂપ થશે। ત્યારબાદ વાત કરીએ ક્યુબા। ક્યુબાને ટેરિઝમ સ્પોન્સર સ્ટેટ તરીકે જાહેર કર્યું છે। ક્યુબાને ટેરિઝમ સ્પોન્સર સ્ટેટ તરીકે જાહેર કર્યું છે, કોણે જાહેર કર્યું છે? અમેરિકાએ, યુએસએ, અમેરિકાએ એને જાહેર કર્યું છે। તાજેતરમાં યુએસએના વિદેશ વિભાગે એટલે કે વિદેશ મંત્રાલયના વિભાગે ક્યુબાને ટેરિઝમ સ્પોન્સર સ્ટેટ તરીકે જાહેર કર્યું છે। આ ક્યુબા એનો અમેરિકાનો દાવો એવો છે કે ક્યુબા એ આંતરરાષ્ટ્રીય આતંકવાદને વધારે એને પ્રોત્સાહન આપે છે, એમના જે પણ દરિયા કિનારે, કારણ કે ક્યુબાનો ઘણો બધો મોટો દરિયા કિનારો, એમને બંદરગાહ છે, એમને પણ સપોર્ટ આપે છે, ત્યાં આતંકવાદીઓને, આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ છે અને એમને આવકારે છે, તો તેને આશ્રય આપે છે। આવી ઘણી બધી અપીલો, દલીલો એમને અમેરિકાએ કરી છે। હવે આ સૂચિમાં હાલમાં 4 દેશો છે, કયા કયા 4 દેશો છે? તો સીરિયા, ઈરાન, ઉત્તર કોરિયા અને ક્યુબા। ક્યુબાને હવે ફરીથી પાછું એનરોલ કરવામાં આવ્યું છે, જો કે ક્યુબાને વર્ષ 2015માં આ સૂચિમાંથી એને હટાવી દેવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી પાછું અમેરિકાએ 2015માં આ કેટેગરીમાં હટાવી દેવામાં આવ્યું હતું અને હવે પાછું ફરીથી 2021માં એને પાછું એડ કરવામાં આવ્યું છે। એટલે કે આ 4 કન્ટ્રી હાલમાં છે, કયા? સીરિયા, ઈરાન, ઉત્તર કોરિયા અને ક્યુબા, આ 4 કન્ટ્રી છે કે જે અમેરિકાની લિસ્ટમાં આ પ્રકારના સ્ટેટનો દરજ્જો એમને આપ્યો છે। ક્યુબાને વર્ષ 2015માં આ સૂચિમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ફરીથી આ સૂચિમાં એને સામેલ કરી દેવામાં આવ્યું છે। 2016ના અંતમાં યુએસએના રાજદ્વારીઓ અને ક્યુબાની રાજધાની હવાના, ક્યુબાની રાજધાની કઈ છે? હવાના। તો હવાના ખાતે અન્ય કર્મચારીઓ એટલે કે જે યુએસના જે રાજદ્વારી છે, એ લોકોને વિચિત્ર અવાજો અને શારીરિક સંવેદના સંભાળવાની હતી અને હવાના રોગ, હવાના એક નામનો એક રોગ એમ, કારણ કે જો આપણે વાત કરીએ કે ઘણા બધા રોગ એવા છે કે જેથી સિટીના નામ પરથી નામ આપી દીધું હોય, એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા હતા કે કોરોના વાયરસ એ વુહાન વાયરસ તરીકે પણ ઘણા બધા એને સંબોધન કર્યું હતું, અમેરિકાએ વુહાન વાયરસ તરીકે એનું સંબોધન કર્યું હતું અને WHO અને ચીને એનો વિરોધ પણ કર્યો હતો। તો આ ક્યુબાનું રાજધાની હવાના, હવાના ખાતેથી આ પ્રકારનો એક રોગ આ ક્યુબાએ ફેલાવ્યો હતો એવી અમેરિકાએ એક દહેશત ફેલાવી હતી, તો એવી ધારણા મૂકી હતી અમેરિકા, આ પ્રકારનો આક્ષેપ લગાવ્યો હતો, પરંતુ એને નામ કયું આપવામાં આવ્યું? હવાના રોગ અથવા તો હવાના ડિસીઝ। આ રોગ એમણે અનુભવ્યો હતો અમેરિકાના રાજદ્વારી, પરંતુ હવાના એવું કહ્યું કે આ પ્રકારનો કોઈ રોગ અહીંયા દેખાયો નથી। આ રોગમાં મુખ્ય લક્ષણો કયા છે? તો માથામાં દુખાવો, થાક લાગવો, ચક્કર આવવા, ઊંઘની સમસ્યા, આ પ્રકારના જે સિન્ડ્રોમ છે એને નામ આપવામાં આવ્યું હતું, હવાના સિન્ડ્રોમ તરીકે એને ઓળખવામાં આવ્યું હતું। અમેરિકાએ ક્યુબા પર રોગ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો કે ક્યુબાએ આ પ્રકારનો રોગ ફેલાવ્યો છે, પરંતુ ક્યુબાએ કહ્યું હતું કે આવો કોઈ રોગ અમારી જાણકારીમાં નથી। જો કે અમેરિકા પહેલા, હાલમાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી 20 તારીખે 20 જાન્યુઆરીએ જો બિડેન એ શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી હાલના પ્રેસિડેન્ટ પણ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તો આ પહેલાના જે પ્રેસિડેન્ટ છે બરાક ઓબામા અને એના પહેલા રાઉલ કાસ્ટ્રો એમણે પણ ક્યુબા સાથેના જે સંબંધો છે એને જાળવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, રાજદ્વારી સંબંધો પણ ચાલુ કર્યા હતા, ટ્રેડ પણ ચાલુ કર્યો હતો, પરંતુ એવું કહી શકે લગભગ 60-એક વર્ષમાં 60-એક વર્ષથી આ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ આ પ્રકારના સંબંધો ચાલતા આવ્યા છે। નોડ્યુલર ત્વચા રોગ, નોડ્યુલર નામનો એક ડિસીઝ આવ્યો છે, સ્કિન ડિસીઝ છે,
તાજેતરમાં નોડ્યુલ ત્વચા રોગ એ લંપી ત્વચા રોગના કિસ્સા પણ સામે આવ્યા છે, જે ખાસ કરીને પશુમાં અને ગૌવંશમાં જોવા મળ્યા છે, મનુષ્યમાં નથી. આ પ્રાણીઓનો એક રોગ છે કે જે ભારતમાં પ્રથમ વખત આ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં જંગલી ભેંસો આ રોગ નોડ્યુલર ત્વચા રોગ વાયરસના ચેપને કારણે આ રોગો થયા છે. વાયરસ એ લેપ્રીપોક્સ વાયરસ જાતિનો ત્રણ વાયરસો પૈકીનો એક છે, અને જે અન્ય જે રોગો છે એ બીજા કયા કયા છે, બે તો શીપપોક્સ વાયરસ અને ગોટપોક્સ વાયરસ છે. કુલ કયા કયા વાયરસ છે, એક તો કેપ્રીપોક્સ વાયરસ આની જાતિનો આ રોગ છે, બીજે જે રોગ છે એ શીપપોક્સ અને ગોટપોક્સ આ પણ વાયરસ છે. એના લક્ષણો કયા કયા છે, તો સમગ્ર શરીરમાંથી 2 થી 5 સેન્ટીમીટર સુધીની આ ગાંઠ, એટલે કે પ્રાણીના શરીરમાં આપણે કહીએ ગાંઠ બંધાઈ જાય છે, ખાસ કરીને માથા ગળું અને આંચળની ગ્રંથિમાં આ પ્રકારના જોવા મળે છે. અને પછી શું થાય છે કે આ ગઠ્ઠો એવું બની જાય છે, ગાંઠ બની જાય છે, અને ગાંઠમાં ઊંડા હોલ પણ બની જાય છે. અને આ પ્રકારનું જો કે જે પ્રાણી છે, એક્ઝામ્પલ તરીકે લઈએ ભેંસ, તો ભેંસને આ રોગ થાય કે ગૌવંશને રોગ થાય તો એને ઘણી બધી ડિસીઝ થાય છે, મોઢામાંથી લાળો પણ નીકળવા મળે છે, અને જે દૂધનું ઉત્પાદન છે દૂધ પણ અચાનક ઓછું થઈ જાય, દૂધ ઘણું બધું આપવાનું ઓછું કરી દે છે. આવા ઘણા પ્રકારના એના લક્ષણો છે. નાગાલેન્ડ મણિપુર સરહદ પર જુકુ ખીણની જંગલમાં આગને કાબુમાં લેવામાં આવી છે, કે આ જુકુ ખીણ છે ત્યાં આગ લાગી હતી. 90 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી આ લીલીછમ ખીણમાં વર્ષ 2006, 10, 12 અને 15ના વર્ષોમાં પણ આગ લાગી હતી. એક્ઝેક્ટ ક્યાં આવેલું છે, તો ફૂલોની ખીણ તરીકે જે ઓળખાય છે એવું જુકુ ખીણ એ નાગાલેન્ડ અને મણિપુરની સરહદ પર આવેલી છે. એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવેલું છે, તો ખાસ કરી જો ઘણી વખત આવું ક્વેશ્ચન પૂછી લે કે જુકુ ખીણ ક્યાં આવેલી છે, તો નાગાલેન્ડ અને મણિપુરની સરહદ પર આવેલી છે. એની વિશેષતા કઈ છે, તો 2458 મીટરની ઊંચાઈ પર છે. કેટલી ઊંચાઈ છે, 2458 મીટરની ઊંચાઈ પર છે, જ્યાં જાપફુ પર્વતમાળા આપણે એક પર્વતમાળા છે એની પાછળના ભાગમાં છે. ઉત્તર પૂર્વમાં સૌથી પ્રખ્યાત ટ્રેકિંગ સ્પોટ પણ છે, અને ટ્રેકિંગ સ્પોટ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. જુકુ વેલી અને જાપફુ પર્વતો એ પુલી બેડ્સ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી તરીકે પણ અહીંયા એની નજીકમાં છે. આ પુલી બેડ્સ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યાં આવેલું છે, તો નાગાલેન્ડ આવેલું છે, અને એની બાજુમાં આ જુકુ વેલી અને જાપફુ પર્વતો આવેલા છે. જો કે આ વિસ્તારો છે તેમાં કોઈ જંગલો છે એમાં કોઈ માનવ વસવાટ કોઈ નથી, અને એકદમ દુર્લભ અને અતિ સંવેદનશીલ વિસ્તાર છે. એવું કહેવાય કે આ બાયલિથ ટ્રગોપંથ કાઈક નાગાલેન્ડ રાજ્યનું પક્ષી છે, નાગાલેન્ડનું પક્ષી, અને હોર્નબિલ તો ઘણી વખત આપણે સાંભળ્યું હશે. આ હોર્નબિલ અને એ સિવાય ડાર્ક રમણ આ પ્રકારના ઘણા આવા પક્ષીઓનું પણ અહીંયા નિવાસસ્થાન રહેલું છે. જો હવે જ્યારે પણ આ જંગલમાં આગ લાગતી હોય તો એની પાછળ ઘણા બધા આપણને લોસ થતા હોય, એની પાછળનું કારણ એવું પણ કહેવામાં આવ્યું છે કે જે આગ લાગે છે તો એની પાછળ ઝૂમ ખેતી પણ જવાબદાર છે, કે લોકો ઝૂમ ખેતી કરવા માટે, એટલે કે વૃક્ષો થોડા છે, જે વૃક્ષો છે એ વૃક્ષોને કાપીને ત્યાં ખેતી કરે છે, ત્યારે એની ફળદ્રુપતા ઓછી થાય તો આગળના વિસ્તારમાં જાય, ત્યાંથી જે વૃક્ષો છે વૃક્ષો કાપી અને ત્યાં ખેતી કરે છે. તો અહીંયા વૃક્ષ કાપવાને બદલે શું કરે, વૃક્ષો સળગાવે છે. ઘણી વખત કોઈને કોઈ કારણોસર અહીંયા આગ લાગતી હોય છે, કોઈ વખત એને જાણી જોઈને આગ લગાડવામાં આવતી હોય છે. દર વર્ષે જ્યારે આગ લાગે છે ત્યારે કાર્બનનું પ્રમાણ ઘણું બધું વધી જાય, CO2, કારણ કે જે આગની જ્વાળા થાય છે તો ધુમાડા ઉડે છે, તો ધુમાડાને લીધે પણ ઘણા બધા રોગો થતા હોય છે. આગ લાગવાના કારણે ઘણા બધા પશુ પક્ષીઓ છે એ પણ મૃત્યુ પામતા હોય છે. ફોરેસ્ટ ઇન્ડિયાનો જે રિપોર્ટ છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ 2018નો રિપોર્ટ એમાં એવું કહેવામાં આવ્યું છે કે 21.40% જંગલો એવા છે, 21.40% એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે 21.5% જંગલો એવા છે કે જે આ રીતે ભયભીત રીતના વિસ્તારોમાં છે, અને ક્યારેય પણ જ્વાળામુખી લાગુ પડી શકે છે, આગ લાગી શકે છે એવી પરિસ્થિતિમાં છે એવું આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ચલો મિત્રો, આપણે જબરજસ્ત જે રમી રહ્યા છે બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં તમને જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નોનો તમે વોટ્સઅપ પર અને યુટ્યુબ પર પણ આન્સર આપી રહ્યા છો. તો આ રહ્યા તમારા પ્રશ્નો, અને એની ચર્ચા કરી તે પહેલા ખાખીની કુમારી માટે જે વિદ્યાર્થી મિત્રો તૈયાર છે એ મિત્રો તૈયાર રહેજો, પણ શોર્ટ ટાઈમમાં બંને અધિકારીઓ સાથે આપણે વાત કરવાના છીએ. અને આ રહ્યા તમારા પ્રશ્નો, ભારત સરકારની એક યોજના મુજબ લક્ષ સર્ટિફિકેટનું પૂર્ણાંતરણ, ભારત સરકાર દ્વારા કેન્દ્રની આ એક યોજના અંતર્ગતનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. તમને એક્ઝામ્પલ તરીકે આપું તો આપણી વલસાડની ધરમપુર હોસ્પિટલ છે, એમને લક્ષ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તો એના માટે આ એક લક્ષ સર્ટિફિકેટ, તો આ લક્ષનું પૂરું નામ શું થાય છે એ તમારે આન્સર કરવાનો છે. અમદાવાદ ખાતે યોજાતો ફ્લાવર શો છે એ કયા વર્ષથી અને કોણે શરૂઆત કરાવી હતી, એટલે કે વર્ષનું નામ લખવાનું છે,
અને જે તે સમયે કોણે એની શરૂઆત કરાવી હતી એ ત્યારના મુખ્યમંત્રી કોણ હતા એનું નામ લખવાનું છે, એટલે કે તમારે અહીંયા વર્ષ અને મુખ્યમંત્રી નામ લખવાનું છે. ગુજરાત પોલીસને મળેલ પ્રેસિડેન્ટ કલર નિશાન, આ નિશાન મેળવનાર આપણું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? કયું એરપોર્ટ એવું છે કે જે ભારતનું પ્રથમ એવું એરપોર્ટ છે કે જેની પાસે મહિલા ફાઈટર્સની ટીમ છે? તો આ ચાર પ્રશ્નોનો રાઈટ આન્સર કયા છે એ તમારે આપણે વોટ્સઅપ યા તો કમેન્ટ બોક્સમાં આન્સર કરવાના છે. તો મિત્રો આ હતા આપણા 16 જાન્યુઆરી 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.